ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હાલ અત્યારે કોરોના વાયરસનો કાળો કેર વર્તાઈ રહ્યો છે અને શહેરોમાં કોરોના પોઝિટિવ દર્દીઓ ચારે બાજુ પરેશાન છે. હોસ્પિટલોમાં બેડ નથી, ઓક્સિજનની અછત અને મૃત્યુ દર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે પોરબંદર તાલુકાના સીમર ગામે લીરબાઈ સેવા સમિતિના પ્રમુખ મુળુભાઈ સીડા અને તેમના પરિવાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ભાવનગરના ડૉક્ટર દીપક ગોલવારકર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓ માટે મિથિલિન બ્લૂ નામની દવા કે જે કોરોના પોઝિટિવ દર્દીઓને આપવાથી નેગેટિવ રિપોર્ટ આવે છે તે દવા પારાવાડા ગામના નવયુવાન કરશનભાઈ મોઢવાડિયાના પ્રયત્નોથી સીમર ગામે મુળુભાઈ સીડા અને તેમના પરિવાર તરફથી કોરોના પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે આજથી આપવાનું શરૂ કરવામાં આવેલ છે. અને આ દવા કેમ લેવી તે બાબત મુળુભાઈ સીડા જણાવે છે કે આ દવા રોજ સવારે અને સાંજે નળના કોઠે એક ચમચી જીભ નીચે મૂકવી અને 1 થી 2 મિનિટ રાખવી અને પછી ઓગાળી જવી. ત્યારબાદ 15 મિનિટ પછી જમવાનું. ખાસ નોંધ કે આ દવા 5 વર્ષથી નીચેના બાળકો, સભરગા બહેનો, કિડની, લીવર અને માનસિક દર્દીને આ દવા લેવાની મનાઈ છે, પરંતુ ડાયાબિટીસના દર્દી હોય તે લઈ શકે છે. આ દવા મેળવવા માટે આજે સીમર ગામે દૂર દૂરથી માણસો ઉમટી પડેલ છે. આજે આ દવાના વિસ્તરણ સમયે મહેર શક્તિ સેના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા ખાસ હાજર રહેલ અને સીમર ગામના સરપંચ રામભીબેન મોઢવાડિયા ગામના અગ્રણી કે મારું નામ કરશનભાઈ ઓડેદરા અને આજે સીમર ગામની અંદર લીરબાઈ સેવા સમિતિ સંગઠન દ્વારા અને સમસ્ત ગામ દ્વારા આજે મિથિલિન બ્લુ નામની દવા ખરેખર ગુજરાતમાં ઘણી જગ્યાએ મળી ગઈ છે અને આવી ગઈ છે, પણ આજે અહીં સીમર ગામમાં જે પહોંચી છે એ ખરેખર એ પૂરેપૂરો શ્રેય આપણે આપીએ તો આપણે કરશનભાઈ મોઢવાડિયા ને આપવાનો છે. ખરેખર એની આ કોશિશથી અહીંયા સુધી આજે આપણી પાસે આ દવા પહોંચી છે અને વધુમાં વધુ આ શેર કરો અને આ દવા બહુ ઉપયોગી છે ને અત્યારે જે પોઝિટિવ કેસ છે એને જ આપવાની છે અને આથી આગળ બીજા 500 લીટર વધુ પણ મગાવી છે દવા, પછી થોડોક ટૂંક સમયમાં આવી જશે. અને ટોટલ ખર્ચો છે મુરુભાઈ સીડા અને એમનો પરિવાર અને સમસ્ત સીમર ગામ અને કરશનભાઈ જે આપી રહ્યા છે અને અહીંથી જે પણ આ દવાનું દાન આપવામાં આવે છે એ ફ્રી ઓફમાં આપવામાં આવે છે. તો વધુમાં વધુ શેર કરો અને વધુમાં વધુ આપણા વિસ્તારના ખરેખર એક આ લીરબાઈમાંની કૃપા કહેવાય ને દયા કહેવાય કે આ દવા અત્યારે ક્યાંય નથી મળતી, ડોક્ટરો પણ આને શોધી રહ્યા છે, પણ ખરેખર આ સીમર ગામના અને આ બરડા વિસ્તારના ખરેખર ને આપણા પોરબંદર ડિસ્ટ્રિક્ટના સૌભાગ્ય કહેવાય કે આ દવા આપણે જલ્દી થી જલ્દી અહીં પહોંચી ગઈ અને આજે અમારા ગામમાં લીરબાઈની દયાથી અને ઈશ્વરની કૃપાથી મિથિલિન બ્લુ નામની દવા અમને મળી. એનો શ્રી કરશનભાઈ મોઢવાડિયા પારાવાડાના અમારા ભાણેજ છે, એણે અથાક પ્રયત્ન કર્યો અને દવા મળી બરોબર. અને અમારા શિયાળી ભાઈઓને સ્વખર્ચે અમે આ બધું ફ્રી વિતરણ કરીએ. અમારા હાથમાં આવું કોઈ પણ સેવાનું કાર્ય હોય તો અમે ઝડપે લઈએ અને અમારા યુવાનોની ટીમ એવી છે કે બધા રાત દી સાથ સહકાર આપે અને બાકી આજ તો અમને એટલું બળ પૂરું પાડ્યું કે અમારા મેયર શક્તિ સેનાના કરશનભાઈ ઓડેદરા, લાખાભાઈ કડીસા, પારાવાડાના પોલાભાઈ મોઢવાડિયા અને અમારા ગામના અને અમારે હાવ હાથ વાંચ્યો કેશુભાઈ મોઢવાડિયા સરપંચ છે, જોકે સરપંચ મારી ફૂઈ છે એટલે રામભી ફૂઈ, તો એનો પણ એટલો સહકાર છે અને ડોક્ટરોના એટલા ફોન આવે કે ભાઈ અમને આપો. પણ અમારે એવી ધ્યેય છે કે ભાઈ નાનામાં નાના માણસો પોઝિટિવ હોય એના સુધી પુગાડવાની છે. ખાસ બધાની વિનંતી કે પોઝિટિવ દર્દી હોય ને એ જ લેવા આવે, ખોટા હરમાવે નહીં, ખોટી સલાહ ના આપે, સાથ સહકાર આપે એ ખાસ નમ્ર. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે
આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.